અને હવે સમય થઈ ગયો છે વિસ્તૃતથી સમાચાર જોવાનો. જે રીતે હવામાન વિભાગ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી રહ્યું છે, 5 દિવસની આગાહી કરી હતી, એ વચ્ચે હવે મહત્વપૂર્ણ સમાચાર. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે એ પ્રમાણે ગીર સોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યું છે. સૂત્રાપાડામાં એક જ દિવસમાં 22 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. 22 ઇંચ વરસાદમાં પાણી પાણી થઈ ગયું છે. સૂત્રાપાડા સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં, વેરાવળમાં પણ 19 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાલાળામાં પણ ધોધમાર વરસાદ પડ્યો, 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ તરફ રાજકોટના ધોરાજીમાં પણ 12 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. રાજકોટના મોટા ભાગના તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી આપી હતી એ પ્રમાણે રાજ્યના કુલ 13 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. 50થી વધુ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કુલ 176 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં પડ્યો છે, જ્યાં સૂત્રાપાડામાં આભ ફાટ્યું છે. આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં રાતના આ દ્રશ્યો છે, સમગ્ર જે સૂત્રાપાડા વિસ્તાર છે આખોય પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા વિજયસિંહ પરમાર. જી વિજયસિંહ, જે રીતે સૂત્રાપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, કેવી પરિસ્થિતિ છે હાલ ત્યાં? જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર જે આખા રાતભર લોકો જાગ્યા છે અને અડધું વેરાવળ જો કહીએ, સૂત્રાપાડા કહીએ, તાલાળા કહીએ તો લોકો રાતભર જાગ્યા છે. અને હિરણ નદી તેમજ દેવકા નદીના પાણીએ વેરાવળ, પાટણ અને સમગ્ર દરિયા કિનારાના ગામો છે એને બેટમાં ફેરવ્યા છે. અને અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 1.5થી વધુ પાણી છે. સંખ્યાબંધ મકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. સૌથી વિકટ પરિસ્થિતિ ગીરના તાલાળાની છે. તાલાળાની અંદર મધ્યરાત્રિએ ભારે જે નદીનો પ્રવાહ હતો એ નદીનો પ્રવાહ તાલાળા ગામમાં ઘૂસી ગયો હતો અને એ નદીના પ્રવાહની સાથે મોટા મગરો પણ ગામમાં ઘૂસી ગયા હતા. એટલે બચાવ અને રાહત કાર્યમાં પણ વિઘ્ન પડ્યું હતું. અને હાલ પણ ગીર સોમનાથના વેરાવળ અને તાલાળા, સૂત્રાપાડા અને જે હિરણ અને દેવકા નદીના કિનારાના વિસ્તારો છે એ હાલ બેટ અને દરિયાની જેમ જોવા મળી રહ્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જિલ્લાના સંખ્યાબંધ માર્ગો બંધ થયા છે. સોમનાથ ભાવનગર રૂટમાં સૂત્રાપાડા ફાટક પાસે ભારે પાણી ફરી વળતા એ માર્ગ પણ બંધ થયો છે. અને હવે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે તાકીદે વરસાદ બંધ થાય અને આ પાણીનો નિકાલ થાય તો લોકોને આમાંથી રાહત થાય. જી યોગેશ, સવાલ એ પણ છે કે શું અત્યારે પણ એ જ વરસાદી વાતાવરણ ત્યાં છે? શું અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે સમગ્ર ગીર સોમનાથ અને ગીરના પૂર્ણ પંથકમાં? જી બિલકુલ, વાત કરવામાં આવે તો જે રાતભર અંધરાધાર વરસાદ વરસતો હતો એમાં હાલ ઘણી રાહત છે. વરસાદ ધીમી ધારે હજુ ચાલુ છે, વરસાદી માહોલ છે. પરંતુ જો વરસાદ હવે આમનામ રહે અને દરિયો જો આ પાણી સંગ્રહ ન કરે તો વિકટ પરિસ્થિતિ નિર્માણ થાય. એનું કારણ એ છે કે કદાચ ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસની અંદર જે હિરણ ડેમ બે આવેલો છે એના 7 દરવાજા પૂર્ણ કક્ષાએ આખી રાત ખોલવામાં આવ્યા હતા, જેને લઈને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનો વિસ્તાર જળબંબાકાર બન્યો છે. જી યોગેશ, સવાલ એ પણ થઈ રહ્યો છે આખો જે દરિયાઈ પટ્ટો છે અને ત્યાં શું સ્થિતિ છે? જે નીચાણવાળા, જે નજીક આવેલા પટરી નજીક આવેલા જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં શું હાલત ઊભી થઈ છે? વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદરની વાત કરું તો હિરણ નદીના કિનારા ઉપર આવેલું સોનારિયા ગામ છે. જે સોનારિયા ગામની અંદર મધરાત્રિએ 10-12 ફૂટનો હિરણ નદીનો પ્રવાહ ફરી વળતા સંખ્યાબંધ પશુઓ જે બાંધેલા હોય ખીલાની સાથે એનો કોઈ અતોપતો નથી. કારણ કે હજુ 8-10 ફૂટ પાણી ભરેલા છે. સંખ્યાબંધ વાહનો કા તણાયા છે અને કા તો પાણીમાં ડૂબી ગયા છે. એટલે અસંખ્ય પશુઓના મૃત્યુની પણ ખેડૂતો દહેશત સેવી રહ્યા છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લો હાલ ભારે ચિંતાકુલ બન્યો છે. જગદીશ, બિલકુલ યોગેશ, તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ગઈકાલ રાતથી જ ભારે વરસાદી માહોલ રહ્યો છે અને એક વિસ્તારો એવા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયા છે. પરંતુ સવારે અત્યારનો જો માહોલ જોઈએ તો અત્યારે વાતાવરણમાં થોડી રાહત અનુભવાય છે. વરસાદી માહોલ અત્યારે નથી છવાયેલો, પરંતુ ગઈકાલ રાત્રે
भारे वरसाद पड़ो जेना कारणे गीर सोमनाथ अनेक जे विस्तारों छे ए बेटमां फेरवाई गया। एक्सक्लूसिव दृश्यो तमे जुओ, आ तमाम दृश्यो गीर सोमनाथना छे, गीर सोमनाथना अलग अलग विस्तारोना छे कि ज्यां समग्र जग्या पर मात्र पाणी देखाई रह्यो छे। रस्ता पर आ मगर जती पण तमे जुओ कि ज्यां रातनो समय देखाई रह्यो छे अने रस्ता परथी मगर पसार थाय छे, एटले सामाजिक समझी शकाय छे कि आ मगर रस्ता पर आवी जता એ સ્વાભાવિક છે કે રસ જ્યારે નદી નાળાના પાણી છે એ એનું જે જળસ્તર છે એ ઉપર આવ્યું હશે ત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે। તો ગીર સોમનાથમાં જે રીતે ભારે વરસાદ પડ્યો છે અને અનેક વિસ્તારો છે બેટમાં ફેરવાઈ ગયા।